धुमाणसा तालुकाना लिंबोदरा गामे युवके युवती ने चप्पाना घा झींकता समग्र पंथकमां चकचारी मची जवा पामी हती। गंभीर इजाओ पहोंचता युवती ने वधु सारवार माटे गांधीनगर खसेड़वामां आवी। पोलीस काफलो घटना स्थले पहोंची वधु तपास हाथ धरवामां आवी हती। માણસા તાલુકાના લીંબોદરા ગામે સુરત જેવી ઘટના બનવા પામી છે, જેમાં નદીના પટમાં વાવરુ જગ્યાએ યુવકે યુવતીને ગળાના ભાગે ચપ્પાના ઘા ઝીંકી દેતા સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી હતી। આ સમગ્ર બનાવ શુક્રવારે મોડી સાંજે બનવા પામ્યો હતો। યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે ગાંધીનગર ખસેડવામાં આવી છે। માણસાના DYSP પીડી મનવરે મીડિયા સમક્ષ સમગ્ર ઘટનાની માહિતી આપી હતી। પ્રેમ સંબંધમાં આરોપીએ આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે। પોલીસે આરોપીની ધરપકડ કરી 307, 363, 366 સહિત અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। અમરાપુર ગામ પાસે આવેલ સ્વપ્ન સૃષ્ટિની બાજુમાંથી સાબરમતી નદી પસાર થાય છે અને તે આ નદીના કોતરમાં ગઈકાલે બનાવ બનેલો હતો। આમાં ભોગબનના જે છોકરી છે તે 18 વર્ષથી થોડી નાની છે, માઇનોર છે, 17 વર્ષ પૂરા થઈ ગયા છે। તેને આ કામના આરોપી જે છે સંજયજી સિંગાજી ઠાકોર, જે લીંબોદરા ગામનો પત્ની છે, એ બંનેને પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે બંને સાથે આ નદીના કોતરામાં ગયેલા અને ત્યાં બંને વચ્ચે ભાગી જવાનું અથવા તો બંને સાથે મળીને જીવન ટૂંકા બાબતેની વાતચીત થયેલી અને એમાં બંને વચ્ચે ઝઘડો થતાં છોકરાએ ભોગબનના ગળામાં ચપ્પાના ઘા મારેલા હતા। કયા પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને આરોપી કોણ છે, આરોપીનું નામ શું છે? આરોપી જે સંજયજી સિંગાજી ઠાકોર છે અને જે લીંબોદરા ગામનો પત્ની છે, આરોપીને પોલીસે અટક કરી લીધો છે અને ગઈકાલે આ વખતે આરોપી વિરુદ્ધમાં 307, 363, 366 વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। દિનેશ ચૌધરી સાથે લાઈવ 24 ન્યૂઝ માણસા।